नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रयाणं नमो लोयसवसाहूणं एषो पञ्च नमुक्कारो सभपावपणासनो मङ्गलानां च सवैसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्रादया जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया નેત્રમોન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તો આપણો વિષય છે શ્રી દંડક પ્રકરણ શ્રી ગજસાર મુનિ દ્વારા આ વિરચિત છે આની અંદર આપણે ચાર ગતિમાં ભમતા એવા જે જીવો છે તેઓને ટોટલ 24 દંડકોમાં વર્ગીકરણ કરેલ છે તેઓને વિશે આપણે અધ્યયન કરશું જેની અંદર ટોટલ 24 દ્વારો આ ગ્રંથમાં આપેલા છે દરેકે દરેક દ્વારમાં ચોવીસ દંડકોને વિશે વિચારણા કરવામાં આવેલ છે જેમાંથી આપણો બીજો એવો અવગાના દ્વાર હમણાં ચાલુ છે તેની અંદર લાસ્ટ ટાઈમ આપણે શું જાણ્યું હતું પહેલા તો આપણે પાંચ ટાઈપના શરીરો છે તે જોયા પછી જે વૈક્રિય શરીર છે તે વૈક્રિય શરીર કેવું છે તે જાણ્યું હતું કે વૈક્રિય શરીર મૂળપણાથી પણ મળી શકે મૂળપણાનો એટલે શું જન્મથી અથવા તો ઉત્પત્તિથી એક્ઝામ્પલ એક ઔદારિક શરીર મળેલું હોય તો ઉત્તર વૈક્રીય શરીર બનાવી શકાય તેને તે માટે એડિશનલ હોવાના કારણે તેને ઉત્તર વૈક્રિય આવો નામ આપેલું છે અને કોઈકનો વૈક્રિય શરીર હોય મૂળ પ્રણામાં તો જો તેને બીજો વૈક્રિય શરીર બનાવવું હોય તો તે જો બીજો વૈક્રિય શરીર બનાવે તો બીજા વૈક્રિય શરીરને શું કહેવાય ઉત્તર વૈક્રિય શરીર કહેવાય છે તે જ રીતે આહારકલબ્ધિ પણ હોય છે જે દાંત દ્વારા જે ઔદારિક શરીર જેઓને મળેલો હોય છે તેઓ આહારક શરીરને યોગ્ય એવી આહારકલબ્ધિ જો તેઓ પ્રાપ્ત કરે છે એવા ચૌદ પૂર્વધર સાધુ ગુરુ ભગવંતો જો તેઓને આહારક લબ્ધિ હોય તો તે પછી આહારક શરીર બનાવી શકે છે અને એ અવદારિક શરીરના એડિશનમાં હોય છે આહારક શરીર મેન તો અહીંયા જે વૈક્રિય શરીર છે તેના બે ટાઈપ્સના વૈક્રિય શરીર હોઈ શકે એક તો મૂળપણામાં મળેલું અને બીજો એડિશનલ બનાવેલું પણ આહારક શરીર કેવું છે એ મૂળપણાથી નથી મળતો માત્ર એડિશનલ બનાવાતું હોય છે એટલે તેમાં ઉત્તર આહારક એવો કોઈ બીજો આહારક શરીરનું નામ નથી આપેલું માત્ર શું છે માત્ર આહારક શરીર એવું જ નામ છે પણ વૈક્રિય શરીર બે ટાઈપ્સથી બનાવી શકાય એટલે કે મૂળપણામાં મળી શકે અને એડિશનલ બનાવી શકાય એટલે તેને બે અલગ અલગ નામો આપેલા છે એક તો છે વૈક્રિય મૂળપણામાં પણ મળેલ અને બીજો કોઈ એડિશનલ બનાવે તો ઉત્તર વૈક્રિય તે માટે એવા બે અલગ નામો આપેલા છે વૈક્રિયને માટે પણ બાકી અવદારિક શરીર એવું નથી કે એડિશનલ બનાવી શકાય તે જ ભાવમાં એટલે ઉત્તર ઔદારિક ન હોય ઉત્તર આહારક ન હોય ઉત્તર તૈજસ ન હોય અને ઉત્તર કારમણ ન હોય માત્ર ઉત્તર વૈક્રિય આ જ હોઈ શકે કારણ આપણે હમણાં જાણ્યું ઓકે તો તેમાં મોડપણામાં મળેલા જે વૈક્રિય શરીરો છે તે આપણે આગળ શું જોયા હતા મોડપણામાં મળેલા વૈક્રિય શરીરો તો તે કોને કોને મોડપણામાં મળી શકે એક તો છે નારકી જીવો અને બીજા છે દેવતાઓ તો તે બેને કયા કયા કેટલા મળી શકે શરીરો તો નારકી જીવોને સાત હાથથી સ્ટાર્ટ થાય અને પછી ઉત્કૃષ્ટ કેટલું થઈ શકે તેઓનું મૂળપણામાં મળેલું પાંચસો ધનુષ એટલું અને જે દેવતાઓ છે તેઓને ઉત્કૃષ્ટ સાત હાથનું હોય છે મૂળપણામાં મળેલું વૈક્રીય શરીર પણ આ ટેબલમાં હવે બીજું આપેલું છે તે શું છે ઉત્તર વૈક્રીય શરીરનું ટેબલ છે તો તે હવે જોઈએ તેમાં શું બતાવ્યું છે તેમાં બતાવ્યું છે આપણને કે અહીંયા કોને કોને પહેલા તો હોઈ શકે ઉત્તર વૈક્રીય શરીર તો વાયુકાય પછી દેવતાઓ મનુષ્ય એટલે કે ગર્ભદ્ધ મનુષ્ય અને ગર્ભદ્ધ અને નારકીઓ આટલાઓને વૈક્રિય લબ્ધિ હોઈ શકે છે જેના દ્વારા જેનો ઉપયોગ કરીને તેઓ ઉત્તર વૈક્રીય શરીર બનાવી શકે તો તે જો તે લબ્ધિ દ્વારા ઉત્તર વૈક્રીય શરીર બનાવે તો કેટલું હોઈ શકે તે આપણને આ ટેબલમાં બતાવ્યું છે જઘન્યથી એટલે નાનામાં નાનું કેટલું હોય તો અંગુલનો અસંખ્યાત્મો ભાગ વાયુકાયનો

જે છે અંગુલનો નો અસંખ્યાત્મ ભાગ તે ઘણું નાનું હોય છે ઉત્કૃષ્ટપણાનો જે અંગુલનો અસંખ્યાત્મ ભાગ છે તેના કરતા ઘણું નાનું જઘન્યવાળું સમજવું પણ બંને ઇક્વલ નહીં સમજવા બંને નાના મોટા હોય છે અને પણ ઘણા ફેર હોય છે તેમાં તરતમતા ઘણી બધી હોય છે પછી દેવોના તેર દંડકો છે તેની અંદર કેટલું કયું ઉત્કૃષ્ટ 1 લાખ યોજન ગર્ભદ મનુષ્યનું ઉત્કૃષ્ટ કેટલું એક શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જો તેઓ ઉત્કૃષ્ટપણાનું ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો ત્યારે તે બંનેના જે શિખા અથવા તો શિરનો ભાગ છે તે એક જ લેવલમાં આવતું હોય પણ દેવતાઓને માટે એમ કહેલ છે કે દેવતાઓ

તેઓના નવસો યોજન પ્રમાણના મોટા કહ્યા છે ઉત્કૃષ્ટપણાના ઉત્તર વૈક્રિય શરીર અને નારકીઓનું જે જે નાર્કી હોય તે તે પોતપોતાના જે અવગાના છે તેના કરતાં ડબલ સમજવું અને તેમાં એક હજાર ધનુષ માટે અહીંયા બ્રેકેટમાં લખ્યું કારણ કે નાર્કીઓનો અહીંયા ઉપર જો આપણે લખ્યું છે નારકીઓનો મૂળપણાનું શરીર ઉત્કૃષ્ટથી કેટલું છે પાંચસો ધનુષ એટલે વધારેમાં વધારે મોટા મોટું કોઈ જો નારકી બનાવી શકે તેનું પોતાનું શરીર તો તે કયો હોય પાંચસો ધનુષ વાળો જે નારકી છે સાતમી નરક તે અને તે પણ કેટલું બનાવી શકે એક હજાર ધનુષ જેટલું ઓકે પછી બાકીના જે સાત દંડકો છે તેઓની અંદર વૈક્રિય લબ્ધિ પોસિબલ જ નથી એટલે તેઓના વિશે ઉત્તર વૈક્રિય શરીરની અવગહના હોતી જ નથી કારણ કે તેઓ વૈક્રિય શરીર બનાવી શકતા જ નથી ઓકે હવે નેક્સ્ટ જોઈએ આગળ આપણે બતાવ્યું હતું કે જે ચોવીસ દંડકો છે તેની અંદર સમોરછીમ તિર્યંજ પંચેન્દ્રિય અને સમોરછીમ મનુષ્ય આ બંનેનો સમાવેશ ચોવીસ દંડકોની અંદર થતો નથી તો આપણે સમયે સમયે તે બંનેની વિશે પણ જોતા જશું તો તેના કારણે અહીંયા આપણે ટેબલ બનાવ્યું છે તેની અંદર શું આપ્યું છે માત્ર જે સમોરછીમ તિર્યંજ પંચેન્દ્રિય છે તે અને સમોરછીમ મનુષ્ય આ બંનેનો અહીંયા આપેલ છે અને તે જઘન્ય અને ઉત્કૃષ્ટ થી તેઓના શરીરોની અવગાના કેટલી હોય છે તે હવે અહીંયા એક વાત એ સમજવાની કે જે હોય અને મનુષ્યો હોય તેઓનું અહીંયા શરીર તેઓને કયો મળી શકે વૈક્રિય શરીર હોઈ શકે તેઓને નહીં હોય પછી આહારક શરીર હોઈ શકે મનુષ્યોને તો નહીં હોય તો અહીંયા કયા શરીર સમજવા સમોરશેમ તિર્યંજ પંચેન્દ્રિય અને સમોરશેમ મનુષ્યને માટે સંસારમાં ભમી રહ્યા છે એટલે એક તો તૈજસ શરીર હોય અને એક કારમણ શરીર આ બંને તો કમ્પલસરી છે આ બંનેને માટે પ્લસ ત્રીજો શરીર કયો હોય તો તે ઔદારિક શરીર એટલે આ બે જે છે તિર્યંજ પંચેન્દ્રિય સમોરશેમ અને સમોરશેમ મનુષ્ય આ બંનેને ત્રણ શરીરો હોય અને તે ત્રણ કયા તૈજસ કારમણ અને ઔદારિક તો હવે તેઓને જે ઔદારિક શરીર મળેલું હોય છે તેનો જગન્ય અવગાના કેટલી છે તે અહીંયા આપ ટેબલમાં જોઈ શકો છો ભલે તે તિર્યંજ પંચેન્દ્રિય સમૂર્ષિમ હોય અથવા તો સમૂર્ષિમ મનુષ્ય બધાના જે જગન્ય અવગાનાઓ છે તો કેટલી છે અંગુલનો અસંખ્યાત્મો ભાગ બસ તેનાથી મોટું નથી જગન્ય એટલે મિનિમમ ઓછામાં ઓછું આટલું હોય છે

પછી મલમૂત્ર આદિ જે પણ છે તેની અંદર જે સમોરશી મનુષ્યોની ઉત્પત્તિ બતાવી છે તેઓના જે અવગાના છે તે કેટલી હોય છે તેઓના શરીરની ઊંચાઈ કે સાઈઝ તો અંગુલનો અસંખ્યાત્મ ભાગ એટલે જ આપણે તેઓને જોઈ શકતા નથી જે અસંખ્ય સમોરશી મનુષ્યોની ઉત્પત્તિ થઈ જાય છે તેઓને આપણે જોઈ શકતા જ નથી અહીંયા પણ માત્ર કોણ જોઈ શકે એક તો જે અવધિ જ્ઞાની ભગવંતો હોય તે અને બીજા કેવલ જ્ઞાની ભગવંતો આ બે જણ તેઓને જોઈ શકે છે પોતાના જ્ઞાન દ્વારા ઓકે હવે એ થયો સમુર મનુષ્યોનું પછી સમૂરસિમ તિરંજ પંચેન્દ્રિય છે તેઓની અવગાના કેટ કેટલી છે પહેલા તો જલચર થી સ્ટાર્ટ કરીએ જલચર એટલે જે પાણીમાં રહેનારા એવા જીવો તેઓને અહીંયા જલચર કયા છે તો તેઓની ઉત્કૃષ્ટ કેટલી છે એક હજાર યોજનની અવગણના પછી ચતુષ્પદ એટલે ગાય ભેંસ જેવા જે ચાર પગવાળા પગ એનિમલ્સ છે તેઓ તેઓની ઉત્કૃષ્ટ ઊંચાઈ બે થી નવ પરિસર્પ એટલે પેટના આધારે જેઓ ઉર પરિસર્પ જે પેટના આધારે જે ચાલતા હોય એવા સર્પ છે એટલે સ્નેક્સ વગેરે તેઓને અહીંયા ઉર પરિસર્પ કીધા છે બે થી તેઓની ઉત્કૃષ્ટ ધનુષ્ય અને ભુજ પરિસર એટલે કેવા હોય છે જે પોતાના બે પગ છે તે પ્લસ પોતાના બે હાથ એ બંનેને યુઝ કરીને જે ચાલતા હોય અથવા તો જેઓના ચાર પગ તો હોય તો તેના જે આગળના બે પગ છે તેને હાથ તરીકે પણ યુઝ કરતા હોય ક્યારેક એવા અને ભુજ પરિસર કીધા એક્ઝામ્પલ જે સ્કવેરલ છે પછી ઉંદર છે તેઓ પછી ખેચર ખેચર છે એટલે કે જે પક્ષી છે હવામાં ઉડી શકે એવા તેઓનો બે થી નવ ધનુષ્ય કીધા ઉત્કૃષ્ટપણાની અવગાના અને અહીંયા આ ટેબલમાં આપ જોઈ શકો છો આ બધા છે સમોરછીમ જીવો સમોરછીમ જીવો કેવા હોય માતા પિતાના સંયોગ વગર પોતાના ઉત્પત્તિ યોગ્ય પરિસ્થિતિઓ જયારે મળી જાય તેઓને તો ત્યારે ઓટોમેટિકલી તેઓનો ઉત્પત્તિ થઈ જતી હોય છે એવા હોય છે સમોરછીમ જીવો ઓકે અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે વોટ માઇટ બી ધ મોટી બિહાઇન્ડ ફોર્મિંગ ઉત્તર વૈક્રિય શરીર ફોર અસંગની સમોરછીમ જીવ હા તો આ જે આપણે દેખાય છે તે તો માત્ર ઔદારિક શરીરને માટે છે પણ આ ઉત્તર વૈક્રિય શરીરને માટે નથી આ ટેબલ તે ધ્યાનમાં રાખવાનું પણ ઉત્તર વૈક્રિય શરીર સમોરસીમમાં માત્ર એક વાયુકાયના જીવો બનાવી શકે છે પણ આ લોકો નહીં બનાવે આમની પાસે ઉત્તર વૈક્રિય લબ્ધિ હોતી નથી અહીંયા આ તો માત્ર ઔદારિક શરીરની અહીંયા અવગાહના આપણે બતાવી છે અને ઉત્તર વૈક્રિય જે વાયુકાયના જીવોનું રચના થઈ જતી હોય છે તો તેઓનો જે વૈક્રિય લબ્ધિની જ્યારે તેઓની ઉદય આવવાનું હોય વૈક્રિયા શરીર નામ ઓટોમેટિકલી ઉત્તર વૈક્રે શરીર બની જતું હોય છે અને એ પણ એની સાઈઝ કેટલી હોય છે મોટ મોટા વંટોળિયા જે આવે છે તે એટલા મોટા જે હોય છે તેટલી મોટી અવગાના તેઓના ઉત્તર વૈક્રિયા શરીરોની હોતી નથી પણ કેટલી હોય છે માત્ર અંગુલનો અસંખ્યાત્મ ભાગ જેટલી હોય છે બસ તેનાથી મોટી નથી ઓકે અહીંયા બીજો ક્વેશ્ચન છે કે અંગુલ નો ભાગ એટલે કેટલું હોય તો એક્ઝામ્પલ જુઓ આપણે એક રીતે એમ કહી શકીએ કે માખીનો પાક તે કેટલી પતલી હોય લગભગ તેટલું અથવા તો તેનાથી પણ પતલું હવે એક્ઝામ્પલમાં જુઓ આપણે બતાવીએ અંગુલનો અસંખ્યા ભાગ કઈ રીતે તો અહીંયા આપને જે દેખાય છે તે હાથ છે આજે એક અંગુલ તર્જની અને જો આપણે આ રીતે આમાં ડિવાઈડ કરીએ તો પછી આ શું થઈ ગયું અંગુલના બે ભાગ થયા પછી આ રીતે ઇક્વલ ચાર ભાગ આપણે જો કલ્પના કરીએ તો એમાંથી એક ભાગ આપણે જો કહીએ તો પછી શું કહી શકાય અંગુલનો ચોથો ભાગ ઇક્વલ ભાગમાં આપણે કર્યા પછી તેમાંથી એક જ ભાગ આપણને બોલવું હોય તો શું કહેવીએ આપણે અંગુલ ચોથો ભાગ પછી દસ ભાગ જો આપણે કરીએ તો શું કહીએ અંગુલનો દસ ભાગ એ રીતે આગળ વધારે વધારે ભાગો કરતા કરતા કરતા

અને તેઓને વિશેષ એવું અવધિજ્ઞાન હોય તો જ્ઞાન કેવું હોય છે અવધિ જ્ઞાન મીનિંગ શું છે મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને તેઓ પોતાના જ્ઞાનમાં જોઈ શકે અને રૂપી પદાર્થ એટલે શું રૂપી પદાર્થ કોણ હોય તો પૂતગલો છે એટલે તેઓ પૂતગલોને જોઈ શકે છે અને હવે જો અવધિ જ્ઞાનની અંદર ઘણા બધા ભેદો હોય છે તેઓની વિશુદ્ધતાના હિસાબે કોઈક ની મર્યાદા ઓછી હોય કોઈકની મર્યાદા મર્યાદા એટલે શું સ્કોપ કોઈકની રેન્જ ઓછી હોય કોઈકનો સ્કોપ એટલે તે ઓછું હોય માત્ર થોડું થોડું જોઈ શકે માત્ર સ્થૂલ મોટા મોટા પૂતગલો જોઈ શકે કોઈ કોઈ તે સૂક્ષ્મ સૂક્ષ્મતર પૂતગલોને પણ જોઈ શકે એટલે પોતપોતાની તેઓની કેવા ટાઈપનો અધિજ્ઞાન થયેલો છે તેના ઉપર ડિપેન્ડન્ટ છે જો પરમા આ અધિજ્ઞાન થયેલું હોય તો પછી તેઓ તો આ બધું જોઈ શકે બધા પૂતગલોને અને કેવલ જ્ઞાનની માટે તો કંઈ લિમિટ જ નથી ઓકે અહીંયા ક્વેશ્ચન છે કે આ જે મનુષ્યો છે તેઓને અંગોપાંગ હોય તો અહીંયા મનુષ્યો જે આપણે કહીએ છીએ તેઓ જો તેઓને જુએ તો પછી આપણા જેવા તેઓ પંચેન્દ્રિય ટાઈપ દેખાય પણ આપણને તે દેખાતા નથી એટલે તેઓની પાસે અંગોપાંગ તો હોય પણ એટલા જીણા તેઓ હોય આપણને નહીં દેખાય ક્વેશ્ચન જે સર્પની ઊંચાઈ એટલે લંબાઈ તો હા ઓરા પરિસર પર જો કહીએ તો પછી તેઓની જે અવગાના અહીંયા બે થી નવ યોજન કહી શકીએ અવગાના એટલે ઓકે ક્વેશ્ચન છે કે પ્લીઝ એક્સપ્લેન ડિફરન્સ બિટવીન ચતુષ્પદ અને ભુજ પરિસર તો ચતુષ્પદ જે છે તે કેવા હોય તેઓને ચારે ચાર પગ છે તે તેઓ પગના જેમ જ યુઝ કરે એક્ઝામ્પલ જે છે ગાય છે ભેંસ છે બકરી છે તેઓ ક્યારે પણ પોતાના આગળના પગથી કંઈ કોળીઓ લઈને પોતાના મોઢામાં નાખતા નથી તેને હાથ તરીકે તરીકે યુઝ યુઝ કરતા નથી ચાર જે પગ પગ તેઓને મળેલ છે 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 તેને જ કરે એવા ચતુષ્પદ ચતુષ્પદ એટલે ચાર પગ વાળા ચતુ એટલે ચાર પદ એટલે પગ પછી ભુજ પરિસર્પ એટલે શું ભુજ એટલે કે હાથ તો એવા જે ભુજ પરિસર્પ એટલે હાથથી જે ચાલનારા છે તેવા અને ભુજ પરિસર કીધા હવે હાથથી ચાલનારા તેમાં કોણ કોણ આવી શકે વાંદરા છે સસલા છે પછી ઉંદર છે એ બધા શું કરે આપણે જોયું હશે ખિસ્કોલી છે તે પોતાના જે આગળના બે પગ અને પાછળના બે પગ ચાર ને તેઓ પગ તરીકે યુઝ કરીને અહીંયા ત્યાં દોડધામ કરતા હોય પણ પછી જ્યારે કોઈ મોકો હોય અને ખાવાનું કઈક મળે તો ત્યારે આગળના જે બે પગ છે તેને હાથ તરીકે તેઓ યુઝ કરીને તે ખાતા હોય એટલે તેઓને અહીંયા ભુજ પરિસર કીધા છે ઓકે અહીંયા ક્વેશ્ચન છે કે તિરિયંજ પંચેન્દ્રિય સમૂરસીમ પણ ફોર્ટી એટ મિનિટનું જ આયુષ્ય હોય તો નહીં પંચેન્દ્રિય તિર્યંચો છે જે સમૂરસીમ તેઓના અલગ અલગ આયુષ્યો છે બધાના જે અહીંયા પાંચ ટાઈપ્સના છે બધાના અલગ અલગ આયુષ્ય છે માત્ર ફોર્ટી એટ મિનિટ્સના નહીં હોય ક્વેશ્ચન અહીંયા બીજો છે કે સમૂરક્ષીમ જીવ કી ઉત્પત્તિ કેસે હોતી તો સમૂરક્ષીમ જીવો પોતપોતાના યોગ્ય આ તિર્યંજ પંચેન્દ્રિય જે સમૂરક્ષીમ જીવો છે તેઓના ઉત્પત્તિ યોગ્ય જ્યારે પરિસ્થિતિઓ મળી જાય તેઓને તો તેઓનો ઉત્પત્તિ થઈ જાય છે એક્ઝામ્પલ માટે વર્ષાકાળની અંદર જ્યારે પહેલો જ વરસાદ હોય અથવા તો બે ત્રણ દિવસ હોય તો ત્યારે આપણે ઘણા બધા દેડકાઓની ઉત્પત્તિ થઈ જતી હોય છે અને આવા ટાઈપના જે અચાનક જ દેખાતા હોય એવા કેવા ટાઈપ્સના હોઈ શકે તેઓ એટલે કે તે ટાઈપની એક માટી છે તેની સાથે તેવા ટાઈપનું વાતાવરણ થોડો થોડો ભેજવાળો અને તે પહેલો વરસાદ આવા અલગ અલગ જે પણ તેના ઉત્પત્તિ યોગ્યની પરિસ્થિતિ તેને માટે સર્જાઈ ગઈ છે તેના કારણે તેની ઉત્પત્તિ ત્યારે થઈ જાય છે આ જે તિરિયંજ પંચેન્દ્રિયો છે તેઓની દેડકા જેવા ઓકે ક્વેશ્ચન અહીંયા છે કે વંટોળિયાનું શરીર કેટલું હોય તો વંટોળીઓ જે છે તે આપણને ભલે આમ લાગે કે આટલું મોટું આવી ગયું છે પણ તે શું છે તે ઘણા બધા અસંખ્ય એવા વાયુ કાય જીવો છે તેઓનો સમૂહ છે ઘણા બધા જીવો અસંખ્ય અસંખ્યા શરીરો જ્યારે તેઓના ભેગા થાય છે તો ત્યારે તે વંટોળીઓ ફોર્મ થાય છે અને તેની સાઈઝ પણ કેટલી છે અંગુલના અસંખ્યાત્મ ભાગ જેટલી એક એક શરીરની સાઈઝો છે ઓકે અહીંયા બીજો ક્વેશ્ચન આવે છે કે મનુષ્ય તો માતા-પિતા હોય તો તે સમૂર્шим કેમ તે માટે આપણે બતાવ્યું કે આપણે સમૂર્шим નથી આપણે કેવા છીએ આપણે ગર્ભજ છીએ પણ આપણા જે શ્લેષ્મ છે મળમૂત્રાદી છે એઠા પદાર્થો છે આપણા પરસેવો છે ફોર્ટી એટ મિનિટથી વધારે આ બધું રહી જાય તો પછી તેની અંદર આ સમૂર્ષી મનુષ્યોની અસંખ્ય પ્રમાણમાં ઉત્પત્તિ થઈ જાય છે અને મનુષ્યોને માટે આપણે કીધું કે મનુષ્ય જે સમૂર્ષિમ છે તે આપણે જોઈ શકતા નથી પણ અહીંયા ઉપર ટેબલ ની અંદર આપ તિર્યંજ પંચેન્દ્રિય સમોરછીમ જે જોઈ રહ્યા છો તેઓની અવગાહનાઓ કેટલી છે ટેબલ ટેબલમાં આપ જોઈ શકો છો કેટલી છે એક હજાર યોજન 2 થી નવ ગાઉ 2 થી નવ યોજન 2 થી નવ ધનુષ્ય 2 થી નવ ધનુષ્ય ધનુષ ને ગાવું ને આ બધું કેટલું છે તે આપણે જોઈ શકીએ તેટલા છે એટલે આપણે કોને નહીં જોઈ શકીએ સમોરછીમ મનુષ્યને નહીં જોઈ શકીએ પણ બાકીના જે છે તિર્યંજ પંચેન્દ્રિય સમોરછીમ તેઓને પછી આપણે જોઈ શકીએ આ આટલી અવગાહના વાળાઓ જો તે હોય તો ઓકે ક્વેશ્ચન છે કે ઘોડા વગેરે સમૂરછીમ સ્વરૂપે હોય તો હા હોઈ શકે છે સમૂરછીમ તેઓની ઉત્પત્તિ યોગ્ય જો પરિસ્થિતિ સર્જાઈ જાય તો તેઓનો ઉત્પત્તિ થઈ જાય છે અને કેટલાક એવા હોય છે આજે ચોક કે તેઓને ખબર જ નહીં હોય રોડ ક્રોસ કરતા આમ જ આવી જાય છે એક્સિડન્ટ્સ તેઓના થઈ જાય ગામડા વગેરે ની અંદર આમાં જ આવીને પછી તેઓના એક્સિડન્ટ થઈ જાય મરી જાય આમ તેમ ફરતા હોય તેઓને ખ્યાલ જ નહીં હોય ક્યાં જાય છે શું કરે છે એવાઓ સમોરસીમ જાણવા ઓકે ક્વેશ્ચન છે કે સો બિકોઝ ધે કન્ટ બ્રિથ નહીં આ જે છે ને પંચેન્દ્રિય સમોરસીમ તિરિય તેઓનું આયુષ્ય પણ મોટું હોય છે અલગ અલગ આયુષ્યો છે તેઓના વર્ષોમાં ફિફ્ટી થ્રી થાઉઝન્ડ યર્સ સેવન્ટી ટુ થાઉઝન્ડ યર્સ ફોર્ટી થ્રી થાઉઝન્ડ આટલા અલગ અલગ આયુષ્યો છે આજે સમોરસીમ તિર્યંજ પંચેન્દ્રિયોના એટલે તેઓને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ તો પ્રાપ્ત થઈ ગયેલી હોય છે એટલે તેઓ બ્રિદ્ધ તો કરી શકે છે પણ અહીંયા એકમાત્ર તે વાત છે સમોરસીમ એટલે શું કોઈ પણ જીવને આપણે કહીએ કે તે સમોરસીમ છે એટલે એનો મતલબ શું થયો એક તો તેની ઉત્પત્તિ માટે માતા પિતાના સંયોગની જરૂર નથી તે પોતાના સ્વયોગ્ય ઉત્પત્તિને યોગ્ય જે પરિસ્થિતિઓ જો સર્જાઈ જાય તો તેની ઉત્પત્તિ ઓટોમેટિકલી થઈ જાય એક વાત તે પછી બીજી વાત તે અસંગની હોય છે અસંગની એટલે મન વગરનો હવે આ જે મન વગરના તો આપણે કહીએ છીએ પણ તેઓને એક ટાઈપની સંજ્ઞા તો હોય છે પણ તે કઈ તે આપણે આ જ દંડક પ્રકરણની અંદર આગળ આવશે તો તે અહીંયા આપણે કહેવાના નથી આગળ આવવાનું છે તે

જે બારમું દેવલોક છે ત્યાં સુધી ચોથી નરક થી કરીને બારમા દેવલોક સુધી ઉત્તર વૈક્રિય શરીર ધારી કોઈક જીવ જઈ શકે છે ઓકે હવે આગળ આપણે વધીએ અહીંયા સમૂરસિમ જીવોને વિશે અવઘાના આ ટેબલમાં આપણે જોઈ અને આ અવઘાના શાની છે અવધારિક શરીરની તે સમજવું હવે આગળ ઉત્તર વૈક્રિય શરીરને વિશે અહીંયા આપણે જોઈએ

તેઓના નવસો યોજન અહીંયા તિર્યંજ જે કહીએ છીએ તે કેવા છે ગર્ભજ તિર્યંજ એટલે સંઘની થયા પછી મનુષ્ય એ પણ અહીંયા સંઘની ગર્ભજ મનુષ્ય તેઓનું કેટલું સાધિક એક લાખ યોજન અને દેવતાઓનું એક લાખ યોજન સાધિક એટલે કંઈક અધિક એ પણ કેટલું અધિક ચાર અંગુલ પછી ઉત્કૃષ્ટ કાળ તો ઉત્કૃષ્ટ કાળ આમનું કેટલું છે તે આપણે ગાથા દ્વારા જોઈએ પહેલાં તો અહીંયા વૈવ્ય દેહમપૂર્ણ અંગુલ સમારંભે અહીંયાથી ઉત્તર વૈક્રિય શરીર સ્ટાર્ટ થાય છે અવગાના પછી આગળ અંગુલ નો સંખ્યાત્મ ભાગ બધાનું પણ એક વાયુકાયના કાયના વિશે અંગુલના અસંખ્યાત્મ ભાગ પછી દેવ નર અહ્ય લખમ એટલે દેવતાનું એકલાખ યોજન પછી નર એટલે કે મનુષ્યનું અહ્ય લખમ એટલે એક લાખ યોજન થી હતી પછી તિર્યંચ એટલે કે ગર્ભત તિર્યંચ નું અહીંયા તિર્યાંમ ક્યારે પણ આવશે ગાથાની અંદર તો તેને ગર્ભજ તિર્યાંચ જ લેવું અને નર એટલે કે મનુષ્ય આવશે તો ત્યારે માત્ર અને માત્ર ગર્ભજ મનુષ્ય લેવું પણ સમૂર્ષમાં અહીંયા આખા એક ગ્રંથની અંદર ક્યાંય વાત આવેલ નથી કોઈ પણ ગાથામાં એટલે તે જોવાનું નથી આપણે માત્ર ગર્ભજ જ સમજવું લેવું અહીંયા ઓકે તો ગર્ભજ તિર્યાંચ પંચૈદ્રયનું કેટલું થયું 900 યોજન નવસયાયમ જોયણ એટલે કે 900 યોજન પછી દુગુણમ તો નારાયણમ એટલે બે ગણું એટલે બમણું નારકીઓનું ભણિયમ વૈવ્ય શરીરમ ભણિયમ એટલે કહીએ છીએ અથવા તો કહેવાયેલું છે વૈવ્ય એટલે કે વૈક્રિય શરીર ઓકે આટલું આપણે જોયું હવે આગળ આ શું છે આ છે વિકોરવણાનો કાળ એ પણ કોની વિકોરણા જે ઉત્તર વૈક્રિય શરીર છે તેઓની તો અહીંયા શું બતાવીએ છીએ આપણને તે જોઈએ તો હવે કોઈ જીવ જો ઉત્તર વૈગ્રે શરીર બનાવે તો તે કોણ કોણ બનાવી શકે છે તે આ ટેબલ દ્વારા આપણે જોઈ શકીએ આર્કીય મનુષ્ય દેવતા આ ચાર જણાવ વાયુ કાય વિશે આપણે પછી જોઈશું તો આ જે ચાર છે તેઓનો ઉત્કૃષ્ટ વિકુરવણા કાળ વિકુરવણા એટલે બનાવવાનું કોઈ કહે કે એક દેવતા દેવતાએ કંઈક વિકુરવ્યુ છે તો તે શું વિકુરવે એટલે શું બનાવે વિકુરવે એટલે કે બનાવે તો તે વૈક્રિય શરીર આપણે સમજવાનું એટલે વૈક્રિય શરીર ઉત્તર વૈક્રિય શરીરની વિકુર વણા આપણે કહી શકીએ એટલે કે ઓકે હવે આગળ જોઈએ આ ગાથા આપણે ગ્રહણ કરીને પછી આગળ વધશું હાથ જોડજો રિપીટ કરજો અંત મુહુત્તમ નિર એ ચત્તારી તિરિય મણુએ સુ દેવેશુ અધ માસો

તિરિય મણુ એસુ એટલે કે તિરિય એટલે આપણે આગળ બતાવ્યું ગર્ભજ તિર્યંચ અને મણુ એસુ એટલે ગર્ભજ મનુષ્ય આ બે નો ચાર મુહૂર્ત બતાવ્યા પછી દેવેસુ અર્ધમાસો માસો દેવતાઓને વિશે અર્ધ માસ અર્ધ એટલે કેટલા થઈ ગયા પંદર દિવસ એટલું ઉકોસ વ્યુવણાકાલો ઉકોસ એટલે ઉત્કૃષ્ટ વ્યવવણા એટલે વિકોરવણા વિકોરવણા એટલે કે બનાવવાનો કાલો એટલે કે કાલ એટલે આ જે જીવો છે તે આ પોતે ઉત્તર વૈક્રિય શરીરો બનાવે તો પછી તે એક દિવસ સમજો કે આજે કોઈક ગર્ભતિર્યન છે એક ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યો છે હમણાં તો પછી તે ચાર મુહૂર્ત સુધી રહેશે અને પછી જો તે સનહરણ ન કરે તેનું તો પછી ઓટોમેટિકલી ચાર મુહૂર્ત પસાર થઈ જાય તો તે ઓટોમેટિકલી વાતાવરણમાં વિલય થઈ જાય એટલે ડિસ્પર્સ થઈ જાય અને ચાર મુહૂર્ત એટલે કેટલા એક મુહૂર્ત એટલે ફોર્ટીએટ મિનિટ તો ચાર મુહૂર્ત એટલે ફોર્ટીએટ ઇન્ટુ ફોર એટલે કેટલું થઈ ગયું નાઇન્ટી સિક્સ ઇન્ટુ ટુ કેટલા થયા વન નાઇન્ટી ટુ ચાર મુહૂર્ત એટલે વન નાઇન્ટી ટુ મિનિટ થઈ ગયા એટલા ટાઈમ માટે ઉત્કૃષ્ટ વિકોર વળકોનું કહ્યું ગર્ભંજ અને ગર્ભદ્ધ મનુષ્યો તેઓ દ્વારા જે રચિત એવો ઉત્તર વૈક્રિય શરીર તે ચાર ચાર મુહૂર્ત પ્રમાણ હોય છે પછી નારકી જીવો તેઓનો અંતર મુહૂર્ત બતાવ્યું તો અંતર મુહૂર્ત એટલે શું છે અંતર અંતર્મુહૂર્ત એટલે એક રેન્જ છે હવે કોઈ પણ રેન્જ કહીએ તો કોઈ પણ જો સમજો કોઈ રેન્જ હોય તો તેનો એક ઝઘન્ય હોય અને એક ઉત્કૃષ્ટ હોય તે જ રીતે અહીંયા અંતર મુહૂર્ત જે બતાવ્યું છે તેનો રેન્જ કેટલું છે બે થી નવ સમય તેને શું કહ્યું ઝઘન્ય અંતર મુહૂર્ત એટલે મિનિમમ નાનામાં નાનું આટલું અને ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કેટલું કહ્યું ફોર્ટી એટ મિનિટ્સમાં એક સમય ઓછો અથવા તો એક મુહૂર્તની અંદર એક સમય ઓછો

તેઓને કેટલું આવે છે તેઓનો ઉત્કૃષ્ટ વિકોરવાણા કાર્ડ તે અંતર મુહૂર્ત બતાવ્યું છે તો તે અંતર મુહૂર્ત કેટલું હોઈ શકે આ જે રેન્જ આપને બતાવ્યું તેની અંદરનું કેટલું પણ કયો પણ ટાઈમ હોઈ શકે ઓકે આ રીતે આપણે ગાથા દ્વારા સમજ્યા ઉત્તર વૈક્રિય શરીરોના ઉત્કૃષ્ટ કાર્ડ અને કોઈ જો તે બનાવે તો પછી કેટલા ટાઈમ માટે તે રહી શકે છે અને પછી કમ્પલસરી તે વિલય પામી જાય એટલે વાતાવરણમાં ડિસ્પર્સ થઈ જાય છે ઓકે હવે આપણે બીજું જોઈશું એક ટેબલ ફોર્મ કર્યું છે ઓકે હા તો આ પાંચ શરીર આપણે ભણ્યા તેની અંદર પાંચે પાંચ શરીરો તેઓની અવગહના અને તેઓનો કાર્ડ અહીંયા બતાવ્યું છે તે આ ટેબલ આપ જો બાયહટ કરી લેશો તો પછી આપને જે પાંચે પાંચ શરીરનો વિષય બધું આવી જશે આની અંદર જ તો હવે જુઓ ફર્સ્ટથી આપણે સ્ટાર્ટ કરીએ ટોટલ શરીર કેટલા ટાઈપ્સના છે તો પાંચ અવધારિક વૈક્રિય આહારક તૈજસ અને કાર્મણ અને એમાં પણ વૈક્રિય જે છે તે બે ટાઈપ્સના હોઈ શકે એક તો મૂળ મળેલું તેને વૈક્રિય નામ આપ્યું અને જે એડિશનલી બનાવેલું હોય તે ઉત્તર વૈક્રિય હવે અવગહના નો પોઈન્ટ જોઈએ એક એક કરીને જોતા જશું અવદારીક શરીર તેની અવગહના કેટલી બતાવી અને ઉત્કૃષ્ટ તો તે તો અંગુલનો અસંખ્યાત્મ ભાગ બતાવ્યો અવદારિકને માટે અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર યોજન અવદારિક શરીરનો અને તે કયા અપેક્ષાએ જઘન્ય તો આપણે જોયું હતું આગળ કે જઘન્ય ક્યારે હોય ઉત્પત્તિ સમય હોય છે અને અંગુળનો અસંખ્યાત્મ ભાગ જે આપણે બતાવ્યું તો તે કોને હોઈ શકે છે અંગુળનો અસંખ્યાત્મ ભાગ ઉત્પત્તિ સમયે તો બધા જ ઉધારિક શરીર જે હોય છે એટલે કોણ કોણ હોઈ શકે એક તો તિર્યંચો છે બધા અને એક છે મનુષ્યો આ બંનેને ઔધારિક શરીર હોઈ શકે તો તેઓને ઉત્પત્તિ સમયે આટલા હોય અંગુળનો અસંખ્યાત્મ ભાગ પ્રમાણનો તેઓનો શરીર હોય છે અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર યોજન તે કોનું હોઈ શકે તો જે પાણીની અંદર ઉત્પન્ન થનારા એવા પ્રત્યેક ઓકે પછી તેઓનો કાર્ડ આ જે ઔદારિક શરીર છે તેનો કાર્ડ જઘન્ય થી ટુ ફિફ્ટી સિક્સ આવલિકા તો અહીંયા આવલિકા એ વર્ડ આવ્યો તો આવલિકા એટલે છે શું ટાઈમનો ફેક્ટર જે છે ટાઈમ સમય સમય એટલે કે ટાઈમ તો તેનો સૌથી નાનામાં નાનો સૂક્ષ્મ અંશ કે જેને કેવલ જ્ઞાની ભગવંતોના દ્રષ્ટિએ પણ આગળ બે ભાગોમાં વિભાજિત ન કરી શકાય તેને શું કહેવાય છે તે છે સમય તો એવા અસંખ્ય સમયો ભેગા થાય તો ત્યારે એક આવલિકા બનતો હોય છે અસંખ્ય સમય ઇક્વલ્સ ટુ એક આવલિકા તો એવા બસો છપ્પન આવલિકા પ્રમાણ એક ક્ષુલ્લક ભાવ છે ક્ષુલ્લક એટલે નાનામાં નાનો ભવ તે કહ્યું છે અને તે કોનું હોય છે સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદ સૂક્ષ્મ એકેન્દ્રિયો લબ્ધ અપર્યાપ્તા મનુષ્યો અને લપદી અપર્યાપ્તા એવા તિરિયને ક્ષુલ્લક ભાવ હોઈ શકે છે આ રીતે જાણવું એટલે આનાથી નાનું કોઈની પણ લાઈફ સ્પેન હોઈ શકે નહીં કોઈ પણ જીવોની અપેક્ષાએ જુઓ તો સૌથી નાનામાં નાનો ભાવ કોઈનો જો હોય આયુષ્ય તો પછી આ છે બસો છપન આનાથી નાનો કોઈનો પણ ભાવ હોતો નથી ઓકે તો એ થઈ ગયું જગન્ય કાળ અને અહીંયા જગન્ય કાળ આમનું શા માટે કહ્યું કારણ કે આ કાળ આપણે શું જોઈ રહ્યા છીએ અવદારિક શરીરનો જગન્ય કાળ તો હવે એક ભવની અંદર આ સમજો એક અપર્યાપ્ત સારણ વનસ્પતિ કાયનો ભવ કોઈક એક જીવને મળ્યો તો તે ભવની અંદર તે આવ્યો પછી તેવા ટાઈપના ઔદારિક શરીર યોગ્ય જે ઔદારિક વર્ગણા તેને ગ્રહણ કરી અને તેને ઔદારિક શરીર રૂપે પરિણમવા તે સ્ટાર્ટ કર્યું છે તેણે અને પછી એટલે તેનો ઔદારિક શરીર જે છે તે ફોર્મ થવા લાગ્યું છે હવે હવે તે જ્યારે આ ભવને પૂર્ણ કરીને પોતાનો આ ભાવ આયુષ્ય કમ્પ્લીટ કરીને જશે તો ત્યારે આ છે તેના કારણે અહીંયા આપણે જઘન્ય કાળ અવદારિક શરીરનો આ જીવનો લીધો છે કે જે કેટલું હોય છે પાંચસો છપ્પન આવલિકાનું પછી ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ આ કોના અપેક્ષાએ હવે તો ત્રણ પલ્યોપમ આપણે સ્થિતિ પલ્યોપમ કોની માટે હોય છે જે મનુષ્યો છે તે તેઓના કેટલા કયા છે ત્રણ પલ્યોપમના આયુષ્યો બતાવ્યા મોટા મોટા એવા ત્રણ પલ્યોપમના આયુષ્યો આપણે ત્યાં પહેલા આરાની અંદર જે હતા તે અને પછી બીજા મહાદેવ ક્ષેત્રની અંદર જે દેવકુરુ ઉત્તર રહેનારા એવા મનુષ્યો છે તેઓના ત્રણ પલ્યોપમના આયુષ્યો હોય છે અને ત્યાં રહેનારા એવા જીવો છે યુગલિક એવા ગર્ભજ પંચેન્દ્રિયો તેઓના પણ એટલા મોટા આયુષ્યો હોય છે તેઓની અપેક્ષાએ અહીંયા ઉત્કૃષ્ટ કાળ બતાવ્યું ત્રણ પલ્યોપમ નું પછી નેક્સ્ટ વૈક્રીય તો વૈક્રીય શરીરનો જઘન્ય અવગાના કેટલી બતાવી અંગુલનો અને અહીંયા વૈક્રિય અને ઉત્તર વૈક્રિય એ બે વિભાજન બીજો છે ઉત્તર વૈક્રિય તો તેમાં વૈક્રિય એટલે કયો તો આપણે સ્ટાર્ટિંગમાં બતાવ્યો તે પ્રમાણે જે મૂળપણામાં સ્વાભાવિક જે શરીર પ્રાપ્ત થયેલ છે તે ભાવમાં તે વૈક્રિય અને જે એડિશનલી બીજો શરીર બનાવાય છે વૈક્રીય લબ્ધિનો ઉપયોગ કરીને તેને ઉત્તર વૈક્રિય શરીર કહેવાય છે તો પહેલા તો આપણે વૈક્રિય શરીર નો જોઈએ ઉત્તર વૈક્રિય પછી જોશું તો જો વૈક્રિય શરીર છે તો તેનો જઘન્ય કેટલી અવગાના અંગુલનો અસંખ્યાત્નો ભાગ ઉત્પત્તિ સમય કોઈની પણ એટલી જ હોય છે તે માટે પછી ઉત્કૃષ્ટ કેટલું કહ્યું તો ઉત્કૃષ્ટ થી સાત હાથ અથવા તો સાત હાથ અહિયાં દેવતાની અપેક્ષાએ લખ્યું છે અને જો નારકી જીવો ના અપેક્ષાએ જોઈએ તો કેટલા થઈ જાય પાંચસો ધનુષ એટલે અહીંયા ફાઈવ હંડ્રેડ ધનુષ આપણે એડ કરી લેવાનું સાત હાથ દેવતાઓની અપેક્ષાએ અને પાંચસો ધનુષ નારકી જીવોની અપેક્ષાએ એ થઈ ગયું પછી ઉત્તર વૈક્રિય શરીર તેનું જઘન્ય અંગુલનો અસંખ્યાત્મ ભાગ અથવા તો અંગુલનો સંખ્યાત્મ ભાગ તો અંગુલનો અસંખ્યાત્મ ભાગ કોની અપેક્ષાએ ઉત્તર વૈક્રિય શરીર આપને હવે ધ્યાનમાં હશે વાયુકાય જીવોનું અને અંગુલ નો ભાગ કોની અપેક્ષાએ વાયુકાય સિવાયના બાકીના જે લબ્ધિધારક હોય છે એવા કોણ કોણ દેવતાઓ નારકો પછી પંચેન્દ્રિય ગર્ભજ મનુષ્યો અને જે પંચેન્દ્રિય ગર્ભજ તિર્યંચો એટલે કે ગર્ભજ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચો ગર્ભજ આ ચાર જણ છે તેઓનું અંગુલનો સંખ્યાત્મ ભાગ જગન્ય તેના હિસાબે અહીંયા તેઓની અપેક્ષાએ આ બંને લખ્યા છે અંગુલનો અસંખ્યાત્મ ભાગ વાયુકાયનો અને બાકીના આપણે કયા તે ચાર જણના પછી ઉત્કૃષ્ટ સાધિક એક લાખ યોજન ઉત્તર વૈક્રિય શરીર તો તે કોની અપેક્ષાએ તો તે મનુષ્યોની અપેક્ષાય માત્ર મનુષ્યો અને તે એક લાખ યોજન પ્લસ ચાર અંગુલ સાધિક એટલે ચાર અંગુલ એડિશનમાં તે સમજવા ઓકે પછી આમનું કાળ જોઈ લઈએ તો જે વૈક્રિય શરીર છે તેનું કાળ દસ હજાર વર્ષ જગન્ય થી હવે અહિયાં આપણે અંતર મુહૂર્ત શા માટે નથી લખ્યું વૈક્રિય માટે કારણ આ જે વૈક્રિય શરીર છે તે કયું છે આપણે બતાવ્યું સ્વાભાવિક અથવા તો જે મૂળપણાનું શરીર મળ્યું છે તેનું અહીંયા કયું છે અને તે કોને મળે દેવતા અને નારકીઓને અને તેઓનું જગન્ય આયુષ્ય કેટલું છે દસ હજાર વર્ષ એટલે જો એક કોઈક જીવ દેવ ગતિમાં ચાલ્યો જાય તો પછી તે ઠેકાણે તે ઓછામાં ઓછું દસ હજાર વર્ષને માટે રહે તે જ રીતે નારકી કોઈક જીવ જો નારકીમાં ઉત્પન્ન થાય તો પછી ઓછામાં ઓછું દસ હજાર વર્ષ ત્યાં રહે તેના માટે અહીંયા તે વૈક્રિય શરીરનો દસ હજાર વર્ષ જઘન્ય કાળ કહ્યું અને ઉત્કૃષ્ટ કાળ કેટલું તો તેત્રીસ સાગરોપમ નારકીઓને વિશે સાતમી નરકમાં હોય તો થર્ટી થ્રી સાગરોપમ અને દેવતાઓને વિશે જો અનુત્તર વિમાનોમાં હોય પાંચ અનુત્તરમાં તો ત્યાં તેત્રીસ સાગરો પણ આ થયા મૂળપણાના એટલે કે વૈક્રિય શરીર પછી ઉત્તર વૈક્રિય શરીર તો તે જઘન્ય કેટલું અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અર્ધમાસ એટલે કે પંદર દિવસ આ પ્રમાણે જાણવો ઓકે અહીંયા ક્વેશ્ચન છે કે ઉત્તર વૈક્રિય શરીર ઇઝ વિઝિબલ નોર નોટ તો તે આપણે જોઈ શકીએ જો દેવતાઓની ઈચ્છા હોય તેઓને જો આપણને ઉત્તર વૈકરીએ પોતાનું શરીર બતાવવું હોય તો આપણે તેને જોઈ શકીએ પછી શરીર તો આહારક્ષ શરીર તે કેવું છે તેનો જઘન્ય અને ઉત્કૃષ્ટ ઓકે એક મિનિટ અહીંયા આપણે આગળની ગાથા લઈ લઈએ જરા કારણ કે નેક્સ્ટ વીકના અસજ્જાય હશે એટલે આપણે નેક્સ્ટ વીક નવી ગાથા ગ્રહણ કરી શકશું નહીં એટલે હમણાં જ નવી ગાથા આપણે ગ્રહણ કરી લઈએ અને તેનું વિવેચન પછી નેક્સ્ટ ક્લાસમાં આપણે કરી લેશું હમણાં આપણે ગાથા ગ્રહણ કરીએ તો આ જોડજો થાવર સુર નિરૈયા અસંઘયણાય વિગલ છે વઠ્ઠા સંઘયણ છગમ ગભય

ટાઈમ જશે એટલે આટલી બે ખાતા હમણાં માટે રાખીએ છીએ અને હવે ક્વેશ્ચન્સ જોઈએ છીએ અહીંયા ક્વેશ્ચન છે કે ફ્રોગ હેઝ સેન્સ કરેક્ટેન ધે અન્ડરસ્ટેન્ડ ધીર મુમેન્ટ તો હવે આ જે સમોછીમપણું છે અને ગર્ભતપણું એટલે કે સંઘનીપણું અને અસનીપણું તે સંઘની દ્વારમાં આપણે વિશેષપણે જાણશું તેની અંદર ત્રણ ટાઈપ્સની સંજ્ઞાઓ આવશે કે જેની અંદર આપણને તે બતાવવામાં આવશે શું આવશે ત્રણ ટાઈપની સંજ્ઞા એક તો છે શોર્ટ ટર્મ વિચારણા માત્ર વર્તમાન સમય શું ચાલે છે તેની માત્ર વિચારણા તે હોય છે આ જીવોની પછી જે પણ કરી શકે એવા હોય છે સંઘની જીવો તેઓની સેકન્ડ ટાઈપની સંજ્ઞા હોય છે અને ત્રીજી છે કે જે સમ્યક્તિ જીવોને હોય છે આવા ત્રણ ટાઈપની સંજ્ઞા હોય છે સંઘની જે જીવો છે તેઓને અહીંયા જે આપણે ત્રણ ટાઈપની સંજ્ઞામાંથી પહેલી જે સંજ્ઞા છે તે માત્ર કોને હોય કયા જીવો માત્ર આ પહેલી સંજ્ઞાવાળા હોય તે માત્ર આ સમોરસેમ જે જીવો છે તેઓને માત્ર પહેલી સંજ્ઞા જ હોય અને આ બધું આપણે ડિટેલમાં આગળ જોઈશું આ આવવાનું છે આપણને બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ યુઝ ઓફ ફાઇવ ઇન્દ્રિયર્સ ઇફ દે ડોન્ટ હેવ માઇન્ડ તો જુઓ લાસ્ટ ભાવમાં આગળના ભાવોમાં તેઓને પાંચ ને યોગ્ય પંચેન્દ્રિય પંચેન્દ્રિય નામકર્મ નામકર્મ તો બાંધી લીધું હતું તો તેનો ઉદય છે એટલે હવે તેઓને તો તે ભોગવવું પડશે પણ તેઓને સંઘની જે છે સમૂરછીમપણા ટાઈપનું જે કર્મ બાંધેલ હતું તો તેના કારણે હવે તેઓને સમોરછીમ મળ્યું છે એટલે અસગ્ની પણ મળ્યું છે પણ જે પાંચ ટાઈપની ઇન્દ્રિયો છે તેઓને તેઓના સેન્સ તો તેઓને આવતા હોય છે હવે જુઓ એક્ઝામ્પલ એક સમોરછીમ એવી કીડી જોઈ લો કીડી કેવી છે કીડી પણ છે સમોરછીમ પણ હવે કોઈ એક સાકરનો ટુકડો પડ્યો હોય તો પછી તે આવીને ત્યાં પોતાની જે નાક છે ઘ્રાણેન્દ્રિયો તેનો યુઝ કરીને તે સુગર છે તેની સુગંધ સૂંઘી સૂંઘીને ત્યાં તો આવી જશે અને પછી તેને ટેસ્ટ કરશે સ્પર્શનેન્દ્રિયથી ગ્રહણ કરશે પછી રસનેન્દ્રિયથી તેને વાપરશે એટલે આ બધું તો તે કરશે અને તે શોર્ટ ટર્મ તેનું જે વિચારણા છે તો તેની અંદર તેને ખુશી તો મળવાની છે ત્યાં તે પછી આહારને માટે યુઝ કરશે તેને જીવન નિર્વાહને માટે પણ યુઝ કરશે એટલે મિનિંગલેસ નથી તે સમજવું અહીંયા ક્વેશ્ચન છે કે મનુષ્યો જે છે તે ઉત્તર વૈક્રિય શરીર ક્યાં સુધી જઈ શકે તેઓના તો જે તીર્થાલોક છે આપણું તેની અંદર તેઓ હરી ફરી શકે પણ આપણે ઉત્તર વૈક્રીય જે દેવતાઓનું કહ્યું તે તે દેવતાઓના અપેક્ષાએ તેઓ ક્યાં સુધી જઈ શકે ચોથી નરક થી 12 માં જે દેવલોક છે વૈમાનિક ત્યાં સુધી બીજો ક્વેશ્ચન છે ઉત્તર વૈક્રિય ઇઝ વિઝિબલ ઓર નોટ તો ઉત્તર વૈક્રિય આપણે કહ્યું તે પ્રમાણે જો આ જે દેવતાઓ હોય તેઓને આપણને પોતાના ઉત્તર વૈક્રિય શરીર બતાવવું હોય તો તેઓ બતાવી શકે હવે સમજો ચક્રવર્તી છે અથવા તો કોઈક એક દેવતા છે તો તે દેવતા આપણે મહાવીર સ્વામી જ એક્ઝામ્પલ લઈ લઈએ મહાવીર સ્વામી જ્યારે નાના હતા તો ત્યારે એક જે દેવતા આવેલો હતો તે દેવતાએ ત્યાં એક એવો સાપ કુરવ્યો કે પછી બધા જ બાળકો તેને જોઈને તેઓને શું લાગ્યું આ સાચું સાપ છે અને સાચા સાપ જે નહીં હોય તે કેવા હોય છે તે બધા ઔદારિક શરીર વાળા હોય છે પણ આ જે દેવતાએ બનાવ્યું હતું તે શું હતું વૈક્રિય વર્ગણાથી બનાવેલ હતું પણ બધા જણ મેકઆઉટ કરી શક્યા નહીં કે આ શું છે એટલે એવો ચમકદાર કે એવું નહીં હતું એટલે કોઈને દેખાય નહીં એવું પણ નહીં હતું એટલે બધા જોઈ શકતા હતા તે જ રીતે પછી તે બાળકનો રૂપ કરીને આવ્યો તે પણ શું હતો ઉત્તર વૈક્રિય શરીર હતો પછી જે તાળ જેવું રાક્ષસી પોતે રૂપ બનાવ્યું તે પણ કેવો હતો એ પણ ઉત્તર વૈક્રિય શરીર હતો એટલે આ જે વૈક્રીય વર્ગણાઓ છે તેને ગ્રહણ કરીને પોતાની ઈચ્છા મુજબ તેના રૂપ રંગ બદલાવી શકાય છે તે આમ એક રીતે કહેવાય છે કે જે દેવતાઓ છે તે પોતાનો ઉત્તર વૈક્રીય શરીર એવો સરસ બનાવે કે પછી તે એકદમ જ તેજસ્વી હોય છે મૂળ શરીર કરતાં પણ અત્યંત તેજસ્વી પછી આપણને લાગે એવું પણ તેઓ બનાવી શકે એટલે તે આપણે જોઈ શકીએ છીએ આપણે તેને મેકઆઉટ પણ નહીં કરી શકીએ ઘણીવાર કે આ શું છે અહીંયા ક્વેશ્ચન આવે છે કેન યુ પ્લીઝ એક્સપ્લેન ઉત્કૃષ્ટ અવગાહના ઓફ વૈક્રિય શરીર ઓકે તો વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાના કેટલી છે તો પહેલાં તો ચારે ચાર ગતિના જે છે જીવો તે ઉત્તર વૈક્રિય શરીર બનાવી શકે છે તેમાં હવે ઉત્કૃષ્ટ કેટલું હોઈ શકે છે ઉત્તર વૈક્રીય શરીર તો આ છે તેનો ફોટો સૌથી મોટા મોટું કયા ગતિના જીવો બનાવી શકે તો તે મનુષ્ય ગતિના અને એ પણ કેટલું છે એક લાખ યોજન પ્લસ ચાર અંગુલ પણ જે દેવતાઓ છે તે પણ તેટલું બનાવી શકે છે એક જન જેટલું પણ દેવતા માટે શું કહ્યું છે તેઓ જમીનથી ચાર અંગુલ ઉપર જ હોય જમીનને સ્પર્શ કરી નહીં તેઓ તેઓના પગ જે છે અને બીજું આ જે મનુષ્યનું ઉત્તર વૈગ્ર શરીરની શિખાનો ભાગ છે મસ્તકનો ભાગ ને લેવલ તે ઇક્વલ્સ ટુ દેવતાનું એટલે તે માટે અહીંયા ઉત્કૃષ્ટ જો હોય સૌથી મોટામાં મોટું ઉત્તર વૈક્રિય શરીર તો પછી આમનું સમજ મનુષ્યનું ક્વેશ્ચન અહીંયા છે ઇરેસ્પેક્ટિવ ઓફ આરા ઓર સમય ઉત્તર વૈક્રિય શરીર કેન બી મેડ એની ટાઈમ તો અહીંયા ખાસ એવો ઉલ્લેખ ક્યાંય આવેલ નથી કે હમણાં પાંચમા આરાની અંદર કોઈ એ ઉત્તર વૈક્રીય શરીર બનાવી શકે નહીં પણ એવો કોઈક વિશેષ એવા તપ ત્યાગ વગેરે કરે તો તેઓને ઉત્તર વૈક્રીય શરીરની એટલે વૈક્રિય લબ્ધિ મળી પણ શકે પણ હમણાંના કાળમાં કોઈની પાસે છે નહીં અને ઘણું અઘરું છે તે હમણાં તો આપણે પ્રાય કરીને આપણે ત્યાં ક્યારે પણ જોઈ શકવાના જ નથી આપણે ઓકે આજનો ટાઈમ આપણે અહીંયા થયો છે આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે જીનાગ્ના વિરુદ્ધ કઈ પણ બોલાય તો મીચા મી દુકડમ સર્વ મંગલ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્મા જૈનમ જય અતિશાસનમ પ્રણામ બધા સાતામાં રહેજો જીનાગ્ના પૂરક જીવન જીવજો